બહારની ભાજી સાથે મળે તેવા પાંવ ઘરે કઈ રીતે બનાવવા? તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં ફ્રેશ પાંવ લઈ લીધા છે, તે એક ત્રણ અને બે એવી રીતે લીધા છે અને વચ્ચેથી એકદમ સારી રીતે કાપી લીધા છે, અલગ કર્યા નથી. ત્યારબાદ આપણે જે ભાજી બનાવી હોય તેમાં થોડુંક લાલ મરચું ઓછું હોય, એટલે કે લાલ મરચું બહુ નાખ્યું ના હોય, ત્યારે ભાજીને અલગ બાઉલમાં લઈ લેવાની છે અને આ રીતે પાંવ ઉપર એકદમ જ પાતળો થર લગાડી દેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાંવમાં આપણે ખૂબ સારી રીતે ભાજીનું પાતળું થર લગાડી દીધું છે. ત્યારબાદ તમારી પાસે લોખંડની તવી હોય, નોનસ્ટિકની તવી હોય અથવા તો ઢોસાની લોઢી હોય, તેને આ રીતે ગરમ કરી લેવાની છે. મારી પાસે લોખંડની તવી હતી તો મેં તે લઈ લીધી છે. તો તેને આ રીતે ગરમ કરી લેવાની છે, તેલ એડ કરી દેવાનું છે, થોડુંક હળદર અને ધાણા નાખી દેવાના છે અને પાંવને બંને બાજુ ખૂબ જ સારી રીતે શેકી લેવાનું છે. હળદર ખાસ નાખવાની છે જેનાથી પાંવનો કલર એકદમ જ સરસ આવશે, દેખાવ પણ ખૂબ સારો આવશે અને અંદરથી ભાજી આપણે એડ કરેલી છે એટલે અંદરથી તો સોફ્ટ જ રહેશે પણ બહારથી પણ આવી રીતે તેલ નાખવાથી ખૂબ જ સરસ સોફ્ટ રહેશે. તો બંને બાજુ ખૂબ જ સારી રીતે શેકી લેવાનું છે અને જે ધાણા એડ કર્યા છે તે પાંવમાં આ રીતે ખૂબ સારી રીતે તેલ ગરમ હોવાથી પાંવ સાથે ચીપકી જશે, તો તેનાથી દેખાવ પણ ખૂબ સારો રીતે આવશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે. ત્યારબાદ બીજી રીતે આપણે પાંવ કઈ રીતે શેકવા, તો તેમાં પણ આપણે તેલ એડ કરી દેવાનું છે. તવો આપણો ગરમ જ છે એટલા માટે તેલ છે એ પણ ફટાફટ જ સાથે સાથે ગરમ થઈ જશે. ત્યારબાદ તેમાં થોડીક ચપટી જેટલી હળદર એડ કરી દેવાની છે. હળદરનું પ્રમાણ એકદમ જ મીડિયમ રાખવાનું છે, બહુ વધારે નાખી નથી દેવાની, નહીંતર પાંવનો કલર પીળો આવવાને બદલે રેડ એટલે કે લાલાશ પડતો થઈ જશે. એટલે થોડીક હળદર એડ કરી દેવાની છે અને આ રીતે પાંવને બંને બાજુ શેકી લેવાનું છે. આટલા તેલમાં બંને બાજુ પાંવને આરામથી શેકાઈ જાય છે અને ત્યારબાદ ઉપરથી ધાણા આપણે સ્પ્રેડ કરી દેવાના છે. ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરીએ તો પણ ખૂબ જ સરસ લાગે છે અને દેખાવ પણ ખૂબ સરસ આવે છે. બહારની ભાજી સાથે આ જ રીતે પાંવ આવે છે જે ખાવામાં આપણને ખૂબ મજા આવે છે. એ જ પાંવ તમે આ રીતે ઘરે પણ એકદમ સરળતાથી બનાવી શકો છો. તો ભાજી સાથે આ રીતે એકવાર મસાલા પાંવ બનાવી જુઓ, ખૂબ જ ટેસ્ટી લાગશે, બનવામાં પણ એકદમ જ ઝટપટ છે. એકવાર ચોક્કસથી ભાજી સાથે આ રીતે પાંવ બનાવો.